मॉर्निंग फ्रेंड्स, वेलकम बैक टू कन्या विद्यालय। चलो आज अपने आगर डबल कंपैरिजन सीखवानू छे। अगर अपने कंपैरिजन डिग्री ऑफ कंपैरिजन में अपने जो त्रण डिग्री छे, पॉजिटिव कंपैरेटिव और सुपरलेटिव, इस सेंटेंस ने केवी रीते अपने बनावी शकाय छे, इस सेंटेंस ने अपने केवी रीते ट्रांसफॉर्मेशन थाय छे ए अपने सीख्या हता। आज अपने सीखवानू छे डबल कंपैरिजन। डिग्री तो तमे धोरण 9 અને 10 માં શીખ્યા જ હશો, પરંતુ આ જે ટોપિક છે ડબલ કમ્પેરિઝન એ તમારા માટે નવો છે, તો ખાસ ધ્યાન આપજો। એકદમ ઈઝી છે, ડિગ્રી કરતાં પણ વધારે ઈઝી છે, એટલે ખાસ તમે ધ્યાન આપજો। ડબલ કમ્પેરિઝન એ તમારે ખાસ એક્ઝામ માં પૂછાય છે। આ ડબલ કમ્પેરિઝન ની વાક્ય છે, ડબલ કમ્પેરિઝન એટલે શું? તો દાખલા તરીકે આપણે આગળ કન્ડિશન શીખ્યા એમાં કે જો અને તો, જો તમે સખત મહેનત કરશો તો તમે સારું રિઝલ્ટ લાવશો। આ જ વાક્યોને જો મારે ડબલ કમ્પેરિઝન માં કન્વર્ટ કે જેટલું વધારે તમે મહેનત કરશો એટલી વધારે સારી સફળતા તમે મેળવશો, એટલું વધારે રિઝલ્ટ તમે મેળવશો। તો સેમ થિંગ એ જ સેન્ટેન્સીસ ને આપણે ડબલ કમ્પેરિઝન માં એ યુઝ કરી શકીએ છીએ, બટ મેક શ્યોર કે એની સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન છે અલગ છે। તો એની સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન એકદમ ઈઝી છે, આ બાજુ ધ્યાન આપજો એટલે તમને વધારે ખબર પડશે। તો સૌથી પહેલા તો તમારે લખવાનું છે ધ, ત્યાર પછી તમારે જે પણ વિશેષણ આપેલું હોય એનું ઈઆર નું રૂપ મૂકવાનું છે, જે આપણે જે ડિગ્રી ઓફ કમ્પેરિઝન છે એમાં મેં શીખવાડ્યું છે કે ઈઆર નું રૂપ કેવી રીતે બનાવવું। ત્યાર પછી તમારે લખવાનું છે સબ્જેક્ટ એટલે કે કર્તા, અને ત્યાર પછી તમારે લખવાનું છે વર્બ એટલે કે ક્રિયાપદ। હવે જો કોઈ પણ સેન્ટેન્સ છે એની અંદર સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ નો સમાવેશ થાય છે, તો અહીંયા દરેક વસ્તુનો સમાવેશ થઈ ગયો। ઓબ્જેક્ટ હોય તો લખવાનું, ન હોય તો નહીં। ત્યાર પછી બીજું એક, આ એક વાક્ય છે અને બીજું વાક્ય છે સેમ થિંગ, આવું ને આવું સેમ, એ તમારી બીજી સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન છે। એમાં આપણે ફરી લખીશું ધ, ત્યાર પછી એડજેક્ટિવ નું ઈઆર નું ફોર્મ, ત્યાર પછી સબ્જેક્ટ અને વર્બ। તો અહીંયા બે સેન્ટેન્સ છે, બે સેન્ટેન્સ ને જોડવા માટે ડબલ કમ્પેરિઝન નો ઉપયોગ કરવામાં આવે છે। કેવી રીતે? એક્ઝામ્પલ લઈશું એટલે વધારે ખબર પડશે। હમણાં જ મેં તમને કહ્યું કે જેટલી વધારે મહેનત કરશો એટલું વધારે સારું રિઝલ્ટ આવશે। જો આપણે આ રીતે લખવું હોય તો નંબર વન એક્ઝામ્પલ માં આપણે લખીશું ધ હાર્ડર, હાર્ડર એટલે સખત, હાર્ડર યુ વર્ક, જેટલું સખત વધારે મહેનત તમે કરશો, ધ હાર્ડર યુ વર્ક, જેટલી વધારે મહેનત કરશો, ધ બેટર રિઝલ્ટ યુ ગેટ, એટલી વધારે સારું રિઝલ્ટ તમને મળશે। જો અહીંયા વાક્ય રચના છે એની સાથે આપણે કમ્પેરિઝન કરીએ, સૌથી પહેલા મેં ધ મૂક્યું છે એટલે અહીંયા પણ ધ હશે, અહીંયા જે એડજેક્ટિવ છે વિશેષણ છે એનું કમ્પેરેટિવ નું ફોર્મ ઈયર વાળું મૂક્યું છે, ત્યારબાદ સબ્જેક્ટ છે એ મૂક્યો છે, અને ત્યારબાદ જે વર્બ છે એ આપણે મૂકેલું છે। આગળ પણ આપણે જોઈએ તો આપણે ધ મૂક્યું છે, એડજેક્ટિવ નો ઈયર નું રૂપ મૂક્યું છે, સબ્જેક્ટ અને ઈયર ની સાથે નાઉન જે અહીંયા જરૂરી છે એટલે આપણે મૂક્યું છે, ત્યારબાદ સબ્જેક્ટ છે અને વર્બ છે। તો વાક્ય રચનાની અંદર જે પ્રમાણે આપણે મૂકેલી વસ્તુ છે સબ્જેક્ટ, વર્બ, વિશેષણ, એ દરેક વસ્તુ આપણે સેન્ટેન્સમાં મૂકીએ છીએ। આ થયું એક એક્ઝામ્પલ, બીજું જવું એક એક્ઝામ્પલ વધારે જોઈએ। દાખલા તરીકે ધ તો કમ્પલસરી છે એટલે મૂકીશું ધ, રાઈટ? પછી આપણે મૂકીશું મોર, એડવેન, ચરસ, હી ઇઝ, એટલે શું? જેટલા વધારે એડવેન્ચરસ તે હોય, અહીંયા ઇઝ એટલે છે, જેટલા વધારે એડવેન્ચરસ તે છે ધ મોર આઈ લાઈક,
थैंक यू।